गुजरात सरकार शिक्षण विभाग द्वारा धोरण 12 विज्ञान प्रवाह अने सामान्य प्रवाहना परिणाम बाद धोरण 10 SSC बोर्डनुं परिणाम આજે વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર રાજ્યનું પરિણામ 64.18%, જ્યારે કચ્છનું પરિણામ 61.28% આવ્યું છે. સમગ્ર કચ્છની વાત કરીએ તો 2020ની સાપેક્ષે આ વર્ષે પરિણામ ખૂબ સારું આવ્યું છે. કચ્છમાં A1 ગ્રેડમાં 203 છાત્રો, A2માં 1332, B1માં 2616, B2માં 3885, C1માં 4073, C2માં 2044 છાત્રો તથા D ગ્રેડમાં 125 છાત્રો આવ્યા છે. આ ઉપરાંત એક દિવ્યાંગ છાત્ર E ગ્રેડમાં આવ્યું છે. પણ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નિયમ અનુસાર દિવ્યાંગ છાત્રોને પાસ જાહેર કરવામાં આવ્યા છે. કચ્છમાં 100% પરિણામ મેળવનારી 13 શાળાઓ છે તેવું ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વિનોદભાઈ પરમારે જણાવ્યું હતું. મારું નામ વિનોદ પરમાર, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, DO કચેરી ભુજ. આજે હર્ષની લાગણી સાથે જણાવી કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી જે બોર્ડનું પરિણામ જાહેર થયું છે, તો બોર્ડનું પરિણામ આપણું 64.18 છે, જ્યારે કચ્છ જિલ્લાનું 61.28 જેટલું આપણું રિઝલ્ટ આવ્યું છે. એમાં ખૂબ સરસ રિઝલ્ટ છે આપણું. 2020 કરતાં એકંદરે આ વર્ષે આપણે ખૂબ સરસ મજાનું પરિણામ લાવી શક્યા છીએ અને એનું મુખ્ય કારણ છે કે આપણી કચ્છ જિલ્લાની જેટલી શાળાઓ છે એમણે એક્સ્ટ્રા પિરિયડો પણ લઈને વધારાના દિવસોમાં કામ કરીને જે કામગીરી કરી છે એના કારણે આપણું રિઝલ્ટ આ વખતે ખૂબ સારું એવું આવ્યું છે. આ વખતે આપણે ત્યાં 100%ની અંદર 13 શાળાઓ આવી છે. 30% કરતાં જે રિઝલ્ટ છે એમાં 36 શાળાઓ છે અને 0%વાળી જે શાળાઓ છે 4 શાળાઓ છે. એકંદરે જો આપણે જોઈએ છીએ તો 0%વાળી અને 30%વાળી જે શાળાઓ છે એની અંદર આપણે રેકોર્ડ બ્રેક ઓછું કરી શક્યા છીએ. તો એના કારણે આપણને ખૂબ સુંદર મજાનું પરિણામ મળ્યું છે. એ ગ્રેડની અંદર 203 વિદ્યાર્થીઓ આપણે ત્યાં આવ્યા છે. A2ની અંદર 1332 આવ્યા છે. B1ની અંદર 2516 વિદ્યાર્થીઓ આવ્યા છે. B2ની અંદર 3885 આવ્યા છે. C1ની અંદર 4073 આવ્યા છે. C2ની અંદર 2049 આવ્યા છે અને D અંદર 125 આવ્યા છે. એક વિદ્યાર્થી E1ની અંદર છે પણ દિવ્યાંગ હોવાના કારણે સરકારશ્રીના નિયમ પ્રમાણે એને 20 ગુણે પ્રાસ કર્યો છે. આમ આપણા ત્યાં 14184 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને એ રીતે આપણું રિઝલ્ટ છે 61.28 આવ્યું છે. આપણા જુદા જુદા 36 કેન્દ્રો ઉપર જ્યારે 10મી પરીક્ષા લેવાય છે ત્યારે આપણા જિલ્લામાં મનફરા તાલુકો ભચાઉ એનું સેન્ટરનું રિઝલ્ટ 76.38% પ્રાપ્ત થયું છે અને સૌથી ઓછું લાકડિયા ભચાઉ તાલુકાનું એનું 42.63% જેટલું આપણને રિઝલ્ટ પ્રાપ્ત થયું છે. આમ એકંદરે જોવા જઈએ તો કોરોના કાળની અંદર પણ એક્સ્ટ્રા વર્ક લેવાના કારણે આપણા જિલ્લાનું રિઝલ્ટ સતત વધ્યું છે અને અમે પરિણામના જે કંઈ સારી શાળાઓએ પરિણામ સારું પ્રાપ્ત કર્યું છે એવા તમામ શાળાના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થી અને એના વાલીઓને કચેરી વતીથી અમે એમને શુભેચ્છા પાઠવીએ છીએ અને ઉત્તરોત્તર આ શાળાઓની જે છે એ પ્રગતિ આગળ થાય અને કચ્છ જિલ્લાનું શિક્ષણ સુધરે અને ખૂબ ટકાવારી વિદ્યાર્થીઓ મેળવે એ પ્રમાણે અમે આશા રાખીએ છીએ. વન્સ અગેન બધાને અમે ધન્યવાદ પણ આપીએ છીએ, શુભેચ્છા પણ આપીએ છીએ.